નવરાત્રિના પાવન પર્વમાં માં જગદંબા નભમંડળથી ઉતરીને જ્યારે ભક્તોના હૈયાને પાવન કરવા પધાર્યા છે ત્યારે માતાજીના આગમનને વધાવવા આરાધના મંડળ રાજકોટ આપની સમક્ષ બેઠા ગરબા લઈને આવી રહ્યું છે. આ સમયે આરાધના મંડળનો ટૂંકો પરિચય અસ્થાને નહીં ગણાય. આરાધના મંડળના ઇતિહાસની વાત કરીએ તો રાજકોટના ઇતિહાસના ફ્લેશબેકમાં જવું પડે. આજથી લગભગ 25-21 વર્ષ પહેલાં રાજકોટ એક નાનું નગર ટાઉન હતું. ધીમે ધીમે રાજકોટના સીમાડા વિસ્તરતા ગયા અને સાથે સાથે નાગરો પણ સ્થળાંતરિત થતા રહ્યા. આ દૂર ગયેલા નાગરોને કોઈ સામાજિક સેતુની જરૂર જણાઈ અને આમ આરાધના મંડળની સ્થાપના થઈ. નાગરો હોય અને કલા સાહિત્ય સંગીત ન હોય એ કેમ બને? અને પછી તો આ નમણી સુરીલી નાગરાણીઓએ નવરાત્રિમાં માની ભક્તિ બેઠા ગરબા સ્વરૂપે શરૂ કરી અને દૂરદર્શન આકાશવાણી જેવા માધ્યમો તેમજ સ્ટેજ કાર્યક્રમો દ્વારા રાજકોટના અને કદાચ ગુજરાતના કહું તો પણ અતિશયોક્તિ નથી જનમાનસમાં એક વિશિષ્ટ સ્થાન મેળવ્યું અને સાથે અનેકવિધ સામાજિક કલાત્મક પ્રવૃત્તિઓ તો ખરી જ. કહેવાય છે ને કે એજ ઇઝ જસ્ટ અ નંબર. મને લાગે છે કે આ ઉક્તિ અમારા આરાધના મંડળના બહેનોને જોઈને જ બની હોય એવું લાગે. આજે અમારા મંડળમાં 40-70 વર્ષના બહેનો વિવિધ વ્યવસાય કરતા કરતા એક આદર્શ હોમમેકર સાથે બનીને જુદા જુદા ક્ષેત્રમાં તેમની આગવી પ્રતિભા પાથરવાની સાથે આરાધના મંડળમાં ગમતાનો ગુલાલ કરે છે. તો આવો આરાધના મંડળ સાથે આપણી આગવી નાગરી પરંપરા જેવા બેઠા ગરબા દ્વારા માની ભક્તિનો અમીરસ પામીએ. Yeah.
સંગીતથી સગપણ અનેરું સાંપડ્યું, સ્વર એ તો ઈશ્વરતણો પર્યાય છે, આપણો સ્વર એ તો ઈશ્વરતણો પર્યાય છે. પ્રાણી માત્રમાં વ્યાપ્ત એ દિવ્ય પરમ શક્તિને, માતૃ સ્વરૂપે સ્થિત જીવન શક્તિને, કાર્યશક્તિને શત શત વંદન. મન, કર્મ અને વચનથી નમન. નવ નવ રાત્રિ સુધી ચાલતો આ સુદીર્ઘ તહેવાર એટલે આપણા માના નોરતા નવરાત્રિ. આમ તો વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ, પરંતુ આપણે સૌ આસો માસની શારદીય નવરાત્રિને ખૂબ જ આસ્થાભેર ઉમંગભેર ઉજવીએ છીએ. ક્યારેક ગરબે ઘૂમીને, તો ક્યારેક આ રીતે બેઠા ગરબા દ્વારા પણ આદ્ય શક્તિની આરાધના કરીએ છીએ, ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી અને આસ્થાથી. કવિ ભાણદાસની એક રમ્ય મધુર કલ્પના અત્યારે યાદ આવે છે. ગગન મંડળની ગાગરડી ગુણ ગરબી રે, દિનમણિ સૂરજ દીપક કર્યો, માહી ચંદ્ર તણુ પ્રકાશ રે ગુણ ગરબી રે. આખું ગગન મંડળ એક ગાગરની કલ્પના કેવી છે, એવી જ કંઈક રમ્ય મધુર કલ્પના હવે પછીની રચનામાં છે. નભના ચોકે નવ નવ દુર્ગા રાસ રમે છે. આહા હા, કેટલું અલૌકિક દ્રશ્ય છે, એક કલ્પના તો કરો આંખ વીંચીને. અને એમાં પણ અંબા બહુચરની જોડી આવે પછી તો પૂછવું જ શું. આવો માણીએ. Thank you.
आप एक ही उतरी माँ हम बारंबार
मामा
દેવકીજી અને યશોદાજી તો વળી શ્રી રામચંદ્રજીની ત્રણ માતા માના ઋણમાંથી સંતાન ક્યારેય મુક્ત ન થઈ શકે અને એટલે જ તો આદ્યગુરુ શંકરાચાર્ય પણ દૈવી અપરાધ ક્ષમાપણ સૂત્રમાં કહે છે ને કુપુત્રો જાયેત પચિદપી કુમાતા ન ભવતી. આવી માં માં એ શબ્દ જ સમગ્ર તીર્થને સમાવી લે છે પોતાનામાં. અને જ્યારે માની આરાધના કરતા હોઈએ ત્યારે સંગીતની પરિભાષા કેમ ભૂલાય? ગીતમ વાદ્યમ તથા નૃત્યમ ત્રયમ સંગીત મુચ્યતે. ગાયન, વાદન અને નર્તન એ ત્રણેયનો સુભગ ત્રિવેણી સંગમ એટલે જ સંગીત આપણો ગરબો. ગાયન, વાદન અને નર્તન અત્યારે તો અમે બેઠા બેઠા ગરબા ગાઈએ છીએ, પણ જો અમને ગુમવાનું કહો ને તો અમે ક્યાંય પાછા ન પડીએ. એટલે જ ગરબાનું સ્વરૂપ જ્યારે વિચારીએ, ગીતનું સ્વરૂપ વિચારીએ, તો ગીત સુગમ હોય, ભજન હોય, કવ્વાલી હોય કે પછી ગઝલ હોય, એવી જ રીતે ગરબામાં પણ પ્રાચીન રચના અને અર્વાચીન રચના આપણને મળે છે. મંગળ વરસે હરિહરને પ્રિય એવો કેદાર રાગમાં એક સ્તુતિ એ આપણે ક્યાંથી ભૂલી શકીએ? તો વળી આજ મને અંબાના ગુણ ગાવા દે, કે પછી આકાશમાંથી ઉતર્યાને ભોળી ભવાનીમાં, આ બધા પ્રાચીન ગરબાઓ આપણે લોકજીભે રમતા હોય છે. તો અર્વાચીન ગરબાની વાત કરીએ તો અવિનાશ વ્યાસનો એ અમર રચના માડી તારું કંકુ ખર્યુંને સૂરજ ઉગ્યો, કે પછી માડી તારા મંદિરે ઘંટારવ થાય, આ બધા જ ગરબા આપણી સંસ્કૃતિના પર્યાજક છે અને એટલે જ સાથે મળીને ઘૂમવાનો આનંદ પણ અનેરો છે. જાગી જા
ગાન થતું હોય ત્યારે ત્રિવિધ શક્તિનું પુણ્ય સ્મરણ અચૂક થાય. આપણી જન્મદાત્રી માં જનની, કવિ બોટાદકરની એ મીઠી રચના અત્યારે કેમ ભૂલાય. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. કે પછી વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, એટલે આપણી માં જનની. જીવન સમગ્રની ફલદાયિની માં એટલે જન્મભૂમિ. સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ જન્મભૂમિ. અને એટલે જ શ્રી રામચંદ્ર કહે છે ને, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી. જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે, અને સૃષ્ટિની સંચાલિકા એટલે માં જગતજનની જગદંબા ભવાની. આમ તો નવ દુર્ગાના નવલા રૂપ, પ્રથમમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, પછી અનુક્રમે ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયિની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધદાત્રી. આ નવલા સ્વરૂપને નતમસ્તકે વંદન. પરંતુ અહીંયા તો ગબ્બરના ગોખથી અને આભલેથી માં રૂમઝૂમ કરતી ઉતરી રહી છે. તો આવો સૌ સખી સહેલી સાથે મળીને એને આવકારીએ, બિરદાવીએ, નમન કરીએ, વંદન કરીએ. ગબ્બરના ગોખથી ઉતર્યા માડી આવ્યા તે ચાચર ચોક, માતને ઘણી ખમ્મા. ગબ્બરના ગોખથી સિંહે
વાર થઈ ઉતર્યા માડી આવ્યા તે ચાચર ચોક માતને ઘણી ખંભા સિંહે અસવાર થઈ માતાજીની પ્રાર્થના સ્તુતિ આરાધના હંમેશા દૈવી ક્ષમાપનથી થતી હોય છે. તો
હમણાં જ આપણે વાત કરી એવી રીતે દેવી ક્ષમાપનાનો સ્તોત્ર, ન મંત્રમ નો યંત્રમ તદપી જન જાને સ્તુતિ ગહો, પરમ જાને માત ત્વદનુ શરણમ ક્લેશ હરણમ. હે માં, અમે તમારા બાળ તમને કઈ રીતે પ્રસન્ન કરવા એ જાણતા નથી, પરંતુ તમારું શરણ સર્વ ક્લેશના નાશ કરનાર છે એ જરૂર જાણીએ છીએ. તો અમારી આ ભક્તિને આપ સ્વીકારી અમ બાળને ઉપકૃત કરશો એ જ પ્રાર્થના અમે આરાધના મંડળના આપના બાળ સપનાબેન દેવર, મુમુક્ષાબેન બુચ, નિરીક્ષાબેન દેસાઈ, હેમાબેન મંકોડી, રક્ષાબેન પોટા, કલ્યાણીબેન વચ્છરાજાની, ગીરાબેન મહેતા, ભારતીબેન વસાવડા, નૈનાબેન અંજારિયા, અમીબેન ધોળકિયા, રેખાબેન વસાવડા, નિશાબેન જોશીપુરા, રક્ષાબેન દેસાઈ, ધૈર્યાબેન ઓઝા, ધ્રુવાબેન અંજારિયા, ઉષ્માબેન વોરા, હું ગીરા માંકડ, રેખાબેન ઓઝા, ગાયત્રીબેન દેસાઈ, સંધ્યાબેન વસાવડા, વર્ષાબેન વસાવડા. અને આ બેઠા ગરબાને સુંદર મ્યુઝિકલ સંગાત મળ્યો કીબોર્ડ ઉપર શ્રી હર્ષલભાઈ માંકડ તથા રિધમ શ્રી તુષારભાઈ પોટા. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અમે આભારી છીએ વિભાકરભાઈ વચ્છરાજાની અને જેણે પણ આ પ્રોગ્રામને એક રૂપ આપવામાં સહાય કરી એ સર્વેનો આભાર. થેન્ક યુ. કુમકુમ પગલે માડી પધારો રે, કુમકુમ પગલે.